મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગરમાં હાલમાં કવાયતો હાથ ધરાય છે અને સીએમ અને પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં હાલમાં એક અભિયાન શરૂ કરાયું છે. મહત્વના સમાચાર કહી શકાય કે ગાંધીનગરમાં લોકસભાની 26 બેઠકો પર 26 રથનું પ્રસ્થાન કરાશે તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે અને ભાજપનો સંકલ્પ પત્ર તૈયાર કરે સૂચના લેવાય છે અને આ અંગે હાલમાં મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને આ ભાજપનું અભિયાન શરૂ કરાયું છે અને આવનાર દિવસોમાં જે રીતે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને હાલમાં ભાજપ દ્વારા ખાસ કવાયતો અને અભિયાન હાથ ધરાય છે. મહત્વનું કહી શકાય કે સીએમ અને પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં આ સમગ્ર અભિયાન હાથ ધરાયું છે અને લોકસભાની 26 બેઠકો પર 26 રથોનું પ્રસ્થાન કરાશે તેવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે ભાજપનો સંકલ્પ પત્ર પણ તૈયાર કરી લેવાશે તેવા સૂચનો પણ અપાયા છે અને લોકસભા ચૂંટણીને લઈને આ તમામ આયોજનો યોજાઈ રહ્યા છે તેવું પણ હાલમાં સામે આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય કે ભારત કે મન કી બાત કે સાથ મોદી અભિયાન તે પ્રકારનું સ્લોગન તે પ્રકારનું સૂત્ર સાથે આ સમગ્ર અભિયાન હાથ ધરાયું છે અને ગાંધીનગરમાં 2019ના ઇલેક્શનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાય છે અને લોકસભાની તમામ 26 બેઠકો પર 26 રથોનું આયોજન કરાશે તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આ જ મુદ્દે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જોડાયા છે વીરેન. વીરેન, જે રીતે સમગ્ર અહેવાલ સામે આવ્યો છે 26માંથી 26 સીટો મેળવવા માટે 26 અલગ અલગ રથો તૈયાર કરાશે અને સમગ્ર અભિયાન હાલમાં ભાજપ દ્વારા હાથ ધરાયું છે, શું વધુ વિગતો સામે આવી રહી છે? ચોક્કસ, લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગઈ વખત લોકસભાની જેમ 26-26 સીટો જીતવા માટે ફરીથી ભારતીય જનતા પાર્ટી કમર કસી રહી છે અને આ વખતે પણ 26-26 સીટો મેળવવા માટે તેમણે પ્રચાર કાર્ય આજથી શરૂ કરી દેવાનો પ્રારંભ કર્યો છે. 26 રથ બનાવવામાં આવ્યા છે, જે ડિજિટલ રથ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની જે અત્યાર સુધીની કાર્યશૈલી છે તે વર્ણવવામાં આવશે, નરેન્દ્ર મોદીનો સંદેશ આપવામાં આવશે, નરેન્દ્ર મોદીના જે સારા કામો છે તે દર્શાવવામાં આવશે, પ્રજા સુધી આ વાત પહોંચવા માટે આ ડિજિટલ 26 રથો 26 લોકસભામાં ફરશે. સાથે સાથે એક સૂચન પેટી તૈયાર કરવામાં આવી છે કે જે સૂચન પેટીમાં તમે કોઈ પણ વ્યક્તિ દેશનો પોતાનું સૂચન લખીને નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી શકે, ભારત કે મન કી બાત મોદીજી કે સાથ, એ પ્રકારનું નવું સ્લોગન આપવામાં આવ્યું છે. સાથે એક ડિજિટલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેમાં એક ટેબ્લેટ મૂકવામાં આવ્યું છે અને ટેબ્લેટમાં પણ તમે પોતાનો વિડીયો, પોતાનું કોઈ પણ સૂચન હોય તે નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી શકવા માટે એક સક્ષમ બનો તેના માટે એક ડિજિટલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ રીતે એક અનોખો પ્રચાર આજથી શરૂ કરી દેવામાં આવે છે અને આમ થોડા જ ક્ષણમાં ભારતીય જનતા પાર્ટી એક પ્રેસ કરવાની છે અને ત્યારે પ્રેસમાં પણ આ જે રજૂઆત છે તે લોકોને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ ફ્લેગ બતાવી મુખ્યમંત્રી 26 રથોનું પ્રયાણ કરવામાં આવશે. જી વીરેન, જે રીતે આ સમગ્ર રથો તૈયાર કરાયા છે અને 26 સીટો ઉપર અલગ અલગ જગ્યાએ આ રથો પડશે, ત્યારે હાલમાં ભાજપમાં ગાંધીનગરમાં નેતાઓ દ્વારા કે કાર્યકર્તાઓ દ્વારા કેવી કાર્યવાહી શરૂ કરાઈ છે અને તે બાબતે કેવી હાલમાં તપાસ ચાલી રહી છે અને કે કઈ બાબતની કાર્યવાહી હાલમાં તમામ કાર્યકર્તાઓ ભાજપના નેતાઓ દ્વારા હાથ ધરાય છે? જી ચોક્કસ જણાવી દઉં કે હાલ ભારતીય જનતા પાર્ટીમાં એક ખુશીનો માહોલ છે. આ જે પ્રમાણે જે 26 રથ આજે ફ્લેગ માર્ચ કરાવવાના મુખ્યમંત્રી જે કરાવવાના છે તેને લઈને લોકો ખુશીનો માહોલ અહીંયા દર્શાવી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે જે આ પ્રકારની જે વાત છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી પોતાની વાત ઘર ઘર સુધી પહોંચાડી શકશે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી શકશે અને લોકોમાં એક સારું વાતાવરણ જે હાલ અનુકૂળ વાતાવરણ નથી ભારતીય જનતા માટે પાર્ટી માટે તે સાનુકૂળ થાય તેની જે વ્યવસ્થા કરવામાં આવી તે ખૂબ સારી છે. જી જી વીરેન, આભાર જોડાવા બદલ. ત્યારે ગાંધીનગરમાં હાલમાં ભાજપ દ્વારા ખાસ કવાયત હાથ ધરાય છે અને લોકસભા ચૂંટણીને લઈને એક અભિયાન હાથ ધરાયું છે, જેમાં 26 સીટો માટે 26 અલગ અલગ રથ તૈયાર કરાયા છે અને ભારત કે મન કી બાત મોદી કે સાથ તે પ્રકારનું આ સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય કે ગાંધીનગરમાં ભાજપ દ્વારા હાલમાં 2019ની ચૂંટણીને લઈને ખાસ કવાયતો અને અભિયાન હાથ ધરાયા છે, જેમાં સીએમ અને પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં આ સમગ્ર અભિયાન હાથ ધરાયું છે અને ભારત કે મન કી બાત મોદી કે સાથ તે પ્રકારનું આ સમગ્ર આયોજન કરાયું છે અને અભિયાન હાલમાં હાથ ધરાયું છે.